बिस्मिल्लाह हिर्रहमान रहीम। पीर सबजालिनी मध्य एशियानी मुसाफरी। चैप्टर नंबर 24। अद्भुत भक्ति भाव। मीर तला खान कॉन्सुलेट नो होदो धरावता हता अने कॉन्सुलेट जेवी पदवी धरावता ए फिदाईए जमानाना इमाम प्रत्ये जे भक्ति भाव प्रदर्शित कर्यो हतो તે અવર્ણનીય છે। તેમણે પીર સબજાલીને એક ખુરશી પર બેસાડ્યા અને પોતે નજીકમાં ઊભા રહ્યા। પીરે તેમને બેસવા માટે કહેતા તલાખાને કહ્યું, હું આપની સમક્ષ બેસવાની ગુસ્તાખી કદાપી ન કરી શકું, કારણ કે આપ ઇમામના પ્રતિનિધિ તરીકે અહીં આવ્યા છો। હિન્દુસ્તાનથી દૂર, ઘણે દૂર આપ ઇમામના ફરમાનો સંભળાવવા અહીં આવ્યા છો અને મારા અદના આમંત્રણને માન આપી મારી ઝૂંપડીમાં રોકાયા છો, તે મારા અહોભાગ્ય છે। મને આપની સેવા કરતા અત્યંત આનંદ થઈ રહ્યો છે। પીર સબજાલી આ ભક્તિભાવ જોઈને મંત્ર મુગ્ધ બની ગયા। થોડીક વારમાં તેમની સામે ફળો હાજર કરવામાં આવ્યા, જેને તેમણે અને તેમના સાથીઓએ ઇન્સાફ આપ્યો। બંગલાના બહાર કમ્પાઉન્ડમાં સેંકડો મોલાઈઓ એકઠા થયા હતા। નાસ્તા પછી પીર બહાર આવ્યા, ત્યાં મોલાઈઓની મજલિસ ભરવામાં આવી, જેમાં પીરે ઇમામના ફરમાનો સંભળાવ્યા અને વાયસ કરી। તલાખાનનો બંગલો યારકંદ શહેરથી 3 માઇલના અંતરે આવેલો હતો। પીરે આ બંગલામાં 2 દિવસો રોકાયા હતા। એ દરમિયાન અતરાફના પર્વતોમાંથી સેંકડો મોલાઈઓ આવ્યા હતા। તલાખાન તરફથી સગડી જમાતને 2 દિવસનું જમણ આપવામાં આવ્યું હતું। બુધવાર તારીખ 29 ઓગસ્ટ 1923ના દિને પીર શહેરમાં જવાના હતા, તેથી તલાખાને પોતે એ દિનની સવારથી શહેરમાં જવા માટેની સર્વે તૈયારીઓ કરવામાં પરોવાઈ ગયા। ઉત્તમ જાતના ઘોડાઓ, તેમની સવારીના લગતા બીજા સાધનો તૈયાર કરવામાં આવ્યા હતા। ઘોડાઓને સારી રીતે શણગારવામાં પણ આવ્યા હતા। સવારના 10 વાગ્યા સુધી સઘળી તૈયારીઓ પૂર્ણ થઈ જતા પીર સબજાલી તેમના સાથીઓ અને મીર તલાખાન શહેર તરફ જવા રવાના થયા। ત્યાં સેંકડો મોલાઈઓએ તેમને ભાવભરી વિદાય આપી। એક વિશાળ અને ખુલ્લા મેદાનમાંથી કાફલો પસાર થયો। દૂર દૂર ઊંચા ઊંચા વૃક્ષો નજરે પડતા હતા। માર્ગમાં કૂવાઓ અને બગીચાઓ પણ આવ્યા હતા। આ ખુલ્લું મેદાન અને બગીચાઓ પસાર કરતા સઘળાઓ શહેરની બજારની નાકે આવીને ઊભા રહ્યા। ત્યારે પીર સબજાલી સમજી ગયા કે તલાખાન તેઓને બજારમાં લઈ જવા માંગતા હતા। તલાખાનની ભાવનાને પીરે માન આપ્યું અને તેઓ સઘળા 10 થી 12 ફૂટ પહોળી બજારમાં દાખલ થયા। બજારની બંને બાજુ ફળ અને અનાજની દુકાનો હતી અને લોકો ખરીદી કરવામાં મશગુલ હતા। પીરનો કાફલો બજારમાં દાખલ થતા આ નવા માણસોને લોકો જોવા લાગ્યા। મીર તલાખાન જેવી વ્યક્તિ સાથે હતી, તેથી લોકો સમજી ગયા કે નક્કી આવનાર કોઈ મોટા માણસો જ હતા। લોકોએ કાફલાનું પ્રેમથી અભિવાદન કર્યું। બજારમાં લગભગ 1/2 કલાક જેટલો સમય પસાર કરી પીર સબજાલી તલાખાનની ઓફિસ પાસે આવ્યા। શહેરમાં વસવાટ કરતા બ્રિટિશ નાગરિકોનું તેઓ કોન્સ્યુલેટ તરીકે હિત જોતા હતા અને એ રીતે એ બ્રિટિશ કોન્સ્યુલેટની ઓફિસ હતી। પીર સબજાલી માટે આ ઓફિસમાં ઉતારો રાખવામાં આવ્યો હતો અને તેથી તેને સજાવવામાં આવી હતી। શહેરમાં મોલાઈઓની વસ્તી ન હતી। તલાખાને કહ્યું, તમે બ્રિટિશ નાગરિકો હોય મારી કચેરીમાં તમારા ઉતારાનો બંદોબસ્ત કરવો મને યોગ્ય જણાયું છે। વળી અહીંથી બજાર પણ નજીક છે, તેથી આ ઉતારો તમને વધુ અનુકૂળ થઈ પડશે। પીરને પણ ઉતારો પસંદ પડી ગયો હતો, કારણ
કે ઓફિસ એક વિશાળ મકાનમાં હતી, બલકે એક સુંદર બંગલો હતો. બહાર મોટો વરાંડો હતો અને એક નાનો બગીચો પણ હતો. નોકરો માટે જુદા ક્વાર્ટરોની પણ સગવડ હતી. સવારીના જાનવરો માટે તબેલો હતો. પીરને આ બંગલો, આ ઉતારો ખૂબ જ ખૂબ પસંદ પડ્યો. બપોરે કાશ્કરથી ટપાલ આવી જેમાં એક પત્ર કાશ્કર ખાતે રહેતા બ્રિટિશ એલચી તરફનો હતો. તેણે મીર તલાખાનને લખ્યું હતું, નામદાર આગાખાન સાહેબના પ્રતિનિધિ યારકન આવનાર છે, તેઓ માટે સારી ગોઠવણ કરજો અને તેઓ આવી પહોંચે કે તુરત જ મને સંદેશો મોકલાવજો. તલાખાને તુરત જ પોતાના ઉપરીને કાશ્કર ખાતે સંદેશો મોકલી આપ્યો. યારખંડથી કાશ્કર 2 દિવસનો રસ્તો હતો. કાશ્કરની બજાર એ વખતે સેન્ટ્રલ એશિયામાં સૌથી મોટી બજાર તરીકે ગણાતી. ઘણા દેશોના કોન્સ્યુલેટ પણ ત્યાં રહેતા હતા. યારખંડમાં જ કાશ્કરની બજાર માટે પીરને ઘણું સાંભળવા મળ્યું હતું. કાશ્કરની બજાર પર એક અંગ્રેજે લખેલ પુસ્તક પણ પીરને વાંચવા મળ્યું હતું. મધ્ય એશિયાના આ પર્વતી પ્રદેશ વિશે પીર સબજાલીના આ પ્રવાસ સુધી ઇસ્માઈલીઓ કશું જ જાણતા ન હતા. પરંતુ પીરે જ્યારે ત્યાં ગયા ત્યારે તેઓ જોઈ શક્યા કે આવા ઊંચા ઊંચા પહાડોમાં ફિદાય ઇસ્માઈલીઓ સેંકડોની સંખ્યામાં વસવાટ કરતા હતા. એમ જ નહીં, પરંતુ ઇમામના નામ પર ત્યાં ફિદાઈઓ માથાઓ આપવા પણ તૈયાર હતા. એટલું જ નહીં, સરકારી અમલદારો પણ અને રાજ્યના વડાઓ પણ ઇમામ ઉપર અદ્ભુત પ્રભાવ હતો. આનો એક વધુ પુરાવો પીરને યારકંદમાં મળ્યો. કાશ્કરથી પત્ર આવ્યાના થોડા જ સમય બાદ એક સંદેશવાહક કાશ્કરથી આવ્યો. તેણે તલાખાનને જણાવ્યું, નામદાર આગાખાન સાહેબના જે પ્રતિનિધિ યારકંદ આવનાર છે, તેઓ કાશ્કર આવે તો અમને ઘણો આનંદ થશે. અમે તેમને કાશ્કર આવવા માટે આમંત્રણ આપીએ છીએ. જો તેઓ આવનાર હોય તો અમોને તુરત સમાચારો મોકલો. કાશ્કર ખાતે એ વચ્ચે મોલાઈઓનું એક પણ ઘર ન હતું. વળી ત્યાં જતા એક અઠવાડિયું પસાર થઈ જાય અને પાછા ફરતા જ્યાં જવું જરૂરી હતું ત્યાંના માર્ગો બરફથી ઢંકાઈ જતા બધો કાર્યક્રમ અવ્યવસ્થિત બની જાય. આથી કાશ્કર આવવાનું બ્રિટિશ એલચીનું આમંત્રણ સ્વીકારવું શક્ય ન હોય અત્યંત વિનયપૂર્વક આમંત્રણ માટે આભાર માની તેમણે પરિસ્થિતિનો ખ્યાલ આપવામાં આવ્યો. આ સમય દરમિયાન યારકનમાં વસતા 5-1 બુઝુર્ગો પીર સબજાલીને મળવા આવ્યા. વૃદ્ધ વય હોવા છતાં તેઓ સઘળા અત્યંત કદાવર અને તંદુરસ્ત હતા. તેમણે 1/2 કલાક સુધી પીર સાથે વાતચીત કરી, જેમાં મુખ્યત્વે ત્યાંની રહેણીકરણી, ત્યાંના લોકોનો કારોબાર વગેરે માટે ગુફ્તગુ થઈ. તેઓએ પીરની મુસાફરીના અનુભવો માટે પૂછપરછ કરી. આ પછી તેઓ વિદાય થયા અને તે પછી પીર જ્યાં સુધી યારકંદમાં રોકાયા ત્યાં સુધી વખતો વખત મુલાકાત માટે આવતા રહ્યા. તે સાંજના 4 વાગે પીર સબજાલી બજાર જોવા માટે ગયા હતા. બજાર મોટી હતી અને જુદા જુદા વિભાગોમાં વહેંચાયેલી હતી. ગુરુવાર અને શનિવારના ત્યાં ખાસ બજાર ભરાતી. તે વખતે અતરાફથી વેપારીઓ આવતા અને લોકો પણ ખરીદી કરવા ઉમટી પડતા. બજારોમાં હોટલોની સંખ્યા ઘણી વધારે હતી અને તેમાં ઉત્તમ પ્રકારની ખાદ્ય સામગ્રી મળતી હતી. જ્યારે ગુરુવાર અને શનિવારે ખાસ બજાર ભરાતી ત્યારે હોટલવાળાઓને સારો તડાકો પડતો. યારકંદની બજારમાં એ વખતે રૂમચીથી ખાંડ, મીઠું, બીજી ખાસ સામગ્રી તેમજ બૂટ જેવી વસ્તુ વેચવા માટે આવતી.
જ્યારે કાશ્કરથી ખાંડ આવતી યારકનની મુખ્ય પેદાશ ચરસની હતી. જુવારના ખેતરમાં ચરસ ઉપજાવવામાં આવતી. હિંદના શાહપુર જિલ્લાના ત્રણેક વેપારીઓ અહીં ચરસનો વેપાર કરવા દુકાનો લગાવીને એ વખતે બેઠા હતા. એ વખતે 25-30 રૂપિયાના પાકા મણના ભાવે ચરસ વેચાતી. બ્રિટિશ સરકારને આમાંથી ને રૂપિયા 2000 જેટલી રકમ કર તરીકે મળતી હતી. યારકનમાં રેશમની પણ ઉપજ થતી હતી. શહેરમાં એક કોર્ટ હતી. કોર્ટના બહાર કમ્પાઉન્ડમાં મોટા મોટા ભયાનક ચિત્રો ટાંગેલા હતા. તે દિને એક મોટો મુકદમો ચાલતો હતો. પીર કોર્ટની ભાષા ન સમજી શક્યા તેથી રોકાયા વગર ચાલ્યા આવ્યા. ગુરુવાર તારીખ 30 ઓગસ્ટ 1923 પીર ફરી બજાર જોવા ગયા, જે વખતે તલાખાન અને મુખી ઇમદાદ ખાન પણ સાથે હતા. બજારમાં પુષ્કળ ગીર્દી હતી, છતાં લોકો પીર સબજાલીને માર્ક કરી આપતા હતા. પીર એક દુકાનમાં દાખલ થયા. દુકાન ઘણી આકર્ષક હતી. દુકાનદારને પૂછપરછ કરતા તેણે કહ્યું કે તે પૈસા ધીરવાનું એટલે શરાફનું કામ કરતો હતો. તેના સામે 4 યારકંદી લોકો બેઠા હતા. કદાચ તેઓ નાણાં લેવા માટે આવ્યા હશે તેમ પીરે માન્યું. પરંતુ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે આ લોકો દલાલ હતા. ત્યાં દલાલોની જામીનગીરી પર નાણાં ધીરવાની પ્રથા હતી. દલાલો જામીનગીરી આપતા જેના પરથી 5 રૂપિયાથી માંડીને 1000 રૂપિયા સુધીની રકમ ધીરવામાં આવતી. વ્યાજનો અમુક ભાગ દલાલોને દલાલી પેટે મળતો. વ્યાજનો દર 12.5% જેટલો હતો. નાણાં લેનાર અને નાણાં ધીરનાર વચ્ચે અગ્રીમેન્ટ કરવા માટેના છાપેલા ફોર્મ પણ તૈયાર રાખવામાં આવ્યા હતા. હોટલો અને દુકાનોમાં લોકોની ઘણી જ ભીડ હતી. પીર સબજાલી આ બધું જોવામાં મશગુલ હતા. એવામાં એક વૃદ્ધ પુરુષ ઘોડા પર થઈને નીકળ્યા. તેમના સાથે 2 સિપાહીઓ પણ હતા, જે ઘોડાની આગળ ચાલતા હતા. પેલો ઘોડે સવાર વૃદ્ધ હોટલ પાસે ઊભો રહ્યો અને તે પછી બજારમાંથી આવતી જતી સ્ત્રીઓનું નિરીક્ષણ કરવા લાગ્યો. પીરે જોયું કે તે ઘણી ઝીણવટથી સ્ત્રીઓનું અવલોકન કરતો હતો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે એ વૃદ્ધ એક અમલદાર હતો અને બજારમાં આવતી જતી સ્ત્રીઓ બુરખો પહેરીને આવે છે કે નહીં તે જોવાનું તેનું કામ હતું. પીરે જોયું કે ઘણી સ્ત્રીઓ એ વૃદ્ધ અમલદારને જોઈને પોતાનો બુરખો સરખો કરી ચાલવા લાગી હતી. તે પરથી જાણી શકાયું કે તેની ઘણી જ ધાક હતી. ત્યાંની સ્ત્રીઓ સફેદ જાલીવાળો બુરખો પહેરતી હતી. સામાન્ય રીતે 1 વેન્થ જેટલો જ એક કટકો હતો અને સ્ત્રીઓ માથે બાંધીને ફરતી હતી. પરંતુ એ વૃદ્ધ અમલદારને જોઈને સ્ત્રીઓ એ કટકો માથે ઓઢીને ચાલવા લાગી. પીર સબજાલી ફરતા ફરતા એક અનાજની દુકાને આવ્યા. તેઓએ કેટલુંક અનાજ ખરીદવાનું હતું અને તેની વાતચીત ચાલી રહી હતી. દરમિયાન ટોળાને ચીરતી એક સ્ત્રી પીર પાસે આવીને ઊભી રહી ગઈ અને તેણે કશું પણ બોલ્યા વગર દુકાનદારના ટેબલ ઉપર કેટલાક સિક્કાઓ મૂક્યા. દુકાનદારે તેને શું જોઈએ છે એમ પૂછતા એ સ્ત્રી રડવા લાગી અને રડતા રડતા તેણે પોતાની ભાષામાં દુકાનદારને કંઈક કહ્યું. દુકાનદારે પીર સબજાલી સામે જોઈ કહ્યું, આ સ્ત્રી કહે છે કે આ પૈસા પર આપનો હક છે. પીર સબજાલી તો સાંભળીને તાજુબ થઈ ગયા. પીર આ સાંભળી રહ્યા હતા તે દરમિયાન એ સ્ત્રીએ પોતાનો બુરખો હટાવી પીર સામે જોઈ લીધું. પીરની તેના તરફ નજર પડતા તેમણે
જોયું કે પેલી સ્ત્રી રડી રહી હતી. પીર તેને કંઈ પૂછે તે પહેલા તો તે જેમ આવી હતી તેમ લોકોના ટોળાને ચીરતી સડસડાટ કરતી ચાલી પણ ગઈ. પીર આથી વધુ આશ્ચર્ય પામ્યા. તુરત પીરના બે સાથીઓ પેલી સ્ત્રી પાછળ ગયા અને તેને રોકીને પૂછપરછ કરતા તેણે કહ્યું કે હું એક મોલાઈ સ્ત્રી છું, પણ ઘણી કમનસીબ છું. યારકન શહેરમાં હું રહું છું. મારા લગ્ન એક બિન મોલાઈ સાથે કરવામાં આવ્યા છે. આથી હું મારા ઇમામના પ્રતિનિધિનું કોઈ સ્વાગત નથી કરી શકતી. જ્યારે મેં સાંભળ્યું કે તેઓ શહેરમાં આવ્યા છે ત્યારે મારા પાસે ઘણા સમયથી એકત્ર થયેલા માલ માલેવાજબાતની રકમ આપવાની મેં તક ઝડપી લીધી છે. આ મોલાનો હક છે. તેમને કહેજો કે તે મારા મોલા સુધી પહોંચાડે અને મારા માટે દુઆ શિષ્યો મેળવે, જેથી મારું ઈમાન છેલ્લા દમ સુધી સલામત રહે. અને એ સ્ત્રી રડતી રડતી ચાલી ગઈ. પીરે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેઓ અત્યંત લાગણીવશ બની ગયા. એ સ્ત્રીને મળવાની તેમની ખૂબ ખૂબ ઈચ્છા થઈ. પીર તેમને જણાવવા માંગતા હતા કે આ પ્રદેશમાં વસવાટ કરતા સઘળા ઇસ્માઇલીઓ માટે તેઓ ઇમામ તરફના દુઆશીષો લઈને આવ્યા છે, તેથી તું પણ એની હકદાર છો. પણ એ સ્ત્રી પાછી ન દેખાય. જો કદાચ તે મળી ગઈ હોત તો ઇમામના દુઆશીષો મેળવી તે અતિશય આનંદિત બની હોત, પરંતુ એ કદી જ પાછી ન મળી. પીરને આનો વસવસો રહી ગયો. પીરે દુકાનમાંથી આગળ પ્રવાસમાં જરૂરી એવી દવાઓ ખરીદી. અહીં એક બીજી પણ વિચિત્રતા જોવા મળી. બજારમાં જે માણસો જોવા મળ્યા તેમાંથી ઘણાઓના ગળામાં કંઠમાળ જેવો રોગ નજરે પડ્યો. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે યારકનના પાણીમાં એક પ્રકારનો એવો પદાર્થ છે જેના કારણે લોકોને આ રોગ થઈ આવે છે. મીર તલાખાને પીરે કહ્યું, પાણીની ખરાબીના કારણે લોકો ઘણી તકલીફ ભોગવી રહ્યા છે. તલાખાને જવાબ આપ્યો, આપ જુઓ છો કે તે ગાંઠો તો ઘણી નાની છે, પણ ઘણા માણસોને તો એટલી મોટી ગાંઠ ગળામાં થાય છે કે જેના ભારથી તેનું માથું પણ ઝૂકી પડે છે. પીરને આ સાંભળીને ઘણી જ વેદના થઈ. હિન્દુસ્તાનથી જે લોકો અહીં આવ્યા હતા તેમના ગળા પણ આવી રીતે સૂજી ગયેલા જોવા મળ્યા હતા. આથી યારકનમાં વધુ રહેવું કેટલું જોખમદારક હતું તે પીરને સમજાઈ ગયું. પીર કેટલા જોખમી પ્રદેશમાં ગયા હતા તેનો આ બનાવ પરથી સચોટ ખ્યાલ મળી જાય છે. આગળ બરફનો પ્રદેશ આવતો હતો, તેથી તે પરથી ચાલવા માટેના ખાસ બૂટ ખરીદવા પીર એક બીજી દુકાન પર ગયા. મુંબઈમાં પીરે યારકનના મમીરાની તારીફ સાંભળી હતી. આંખ માટે તે એક ઉત્તમ વસ્તુ હતી. એક ખાતરીની દુકાનદારને ત્યાંથી પીરને મમીરો ખરીદ્યો અને તે પછી બાકીની બજાર જોવા માટે તેઓ રવાના થઈ ગયા. સાંજ સુધી બજારમાં ફરીને સઘળા ઉતારે પાછા આવ્યા અને ભોજન કરીને સૂઈ ગયા, કારણ કે બીજે દિવસે તેમને રવાના થવાનું હતું. યારકનથી થોડે દૂર એક નદી આવતી હતી જેની પેલી પાર મોલાઈઓ વસવાટ કરતા હતા. ત્યાં અઝીઝ આખુદ નામના એક શ્રીમંત મોલાઈ વસવાટ કરતા હતા, જેમણે પીરને પોતાને ત્યાં ઉતરવા માટે અગાઉથી આમંત્રણ મોકલી આપ્યું હતું. એક ખાસ માણસે આવીને આમંત્રણ આપ્યું હતું અને એવો સંદેશો પણ આપ્યો હતો કે જમાતો પણ એકઠી થઈ ગઈ છે. ગુરુવાર તારીખ 31 ઓગસ્ટ 1923 ના પીર સબજાલી
યારકનથી રવાના થયા. તલાખાન સાથે હતા. બપોર સુધીમાં સગડા અઝીઝ આખુદના મકાને આવી પહોંચ્યા, જ્યાં પીરનો અત્યંત પ્રેમથી સત્કાર કરવામાં આવ્યો. જમાતો ઇમામના ફરમાનો સાંભળવા આતુર હતા. તુરત મજલિસ ભરવામાં આવી, જેમાં પીરે વાયસ કરી અને જમાતને ઇમામના ફરમાનો સંભળાવ્યા. અઝીઝ આખુદે પીરની ઉત્તમ સરબરા કરી. તેઓ એક જાગીરદાર હતા અને તેઓ પાસે સારી સંપત્તિ હતી, છતાં તેઓ ઘણા જ ધર્મચુસ્ત હતા. તારીખ 1 સપ્ટેમ્બર 1923ના પીર સબજાલી કુઝલ બોદાઈ તરફ રવાના થઈ ગયા. આખો માર્ગ પહાડી અને ખતરનાક હતો. વચ્ચે વચ્ચે કોઈ જગ્યાએ પાણીના નાના નાના ઝરાઓ પણ આવતા હતા. પછી ખુલ્લો મેદાન પ્રદેશ શરૂ થતાં ઘોડાઓને દોડાવવામાં સરળતા થઈ પડી. કુઝલ બોદાઈમાં દુર્ગાભાઈ નામે એક ફિદાઈ મોલાઈના ઘેર પીર સબજાલીનો ઉતારો રાખવામાં આવ્યો હતો. અહીં પણ સારી સંખ્યામાં જમાત એકઠી થઈ હતી. એ ઇલાકાના મોલાઈઓ જમીનદારો જેવા હતા અને પૈસે ટકે સુખી હતા. આ લોકોએ પીરની સરભરા કરી તે ઘણા ઉત્તમ પ્રકારની હતી. આ મુસાફરી દરમિયાન ચિત્રાલના મુખી હસન શાહ પણ સાથે હતા. તારીખ 2 સપ્ટેમ્બર 1923ના સગડા મુખી હસન શાહના ખાતે ઘેર આવ્યા, જ્યાં પણ સારી સંખ્યામાં મુલાઈઓ એકઠા થયા હતા. અહીં પણ મજલિસ કરવામાં આવી અને એક એ રીતે એક પછી બીજી મંઝિલ વટાવતો કાફલો આગળ અને આગળ વધતો રહ્યો. શુક્રન લીલા વલ્હમદુલિલ્લાહ, શુક્રન લીલા વલ્હમદુલિલ્લાહ.